नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल मां। मित्रों, आजना वीडियो मां आपणे चर्चा करीशुं जे आंगणवाड़ी कार्यकर अने तेड़ागरनी भरती बहार पाड़वामां आवेली छे, तो तेमां ऑनलाइन अरजी फॉर्म शुरू करवामां आवेला छे। तो ऑनलाइन अरजी फॉर्म जाते केवी रीते भरी शकाय तेना विशे चर्चा करीशुं। वीडियोनी शरूआत करीए ते पहेला वीडियो गमे तो लाइक अने शेर करी देजो, चेनलमां नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों, वीडियोनी शुरुआत करिए। मित्रों, तमे घर बैठा जो ऑनलाइन अरजी फॉर्म भरावा मांगता हो तो अमारा जो व्हाट्सएप नंबर छे 9107661546 आ नंबर पर तमे व्हाट्सएप पर मेसेज करशो कि अमारे आंगणवाड़ीनी भरतीमां अरजी फॉर्म भरवुं छे, तो तमने नजीवी फी साथे घर बैठा ज ऑनलाइन अरजी फॉर्म भरी देवामां आवशे। तो सौथी पहेला मित्रों, तमारे तमारा मोबाइल माथी अथवा तो लेपटॉप के पीसी माथी कोई पण एक इंटरनेट ब्राउजर ने ओपन करवानुं रहेशे अने त्यां सर्च बॉक्स मां टाइप करवानुं रहेशे EHRMS गुजरात। જેવું મિત્રો તમે EHRMS ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં HRMS ની ઓફિશિયલ વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે e-hrms.gujarat.gov.in। તે વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી HRMS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। मित्रों, અહીં જે રિક્વાયરમેન્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે, તેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો, ગુજરાત ના જે અલગ અલગ જિલ્લાઓ છે તે 33 જિલ્લાઓની જિલ્લા પંચાયતો, તે સિવાય ગુજરાતની જે 8 મહાનગરપાલિકાઓ છે તો તેમના તરફથી જે આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે। मित्रों, तमने जे जिलो लागू पड़तो होय अथवा तो जे महानगरपालिका लागू पड़ती होय तो तेमां तमारे अरजी फॉर्म भरवानुं रहेशे। अरजी फॉर्म भरवा माटे मित्रों तमारा जिलानी नामनी सामे अहीं ब्लू कलर मां जे एप्लाय नुं बटन आपेल छे तेना उपर क्लिक करवानुं रहेशे। तमाम मां अरजी फॉर्म भरवानी रीत सेम ज छे, एटले के तमाम जिला पंचायतो अने जे महानगरपालिकाओ छे तेमां अरजी फॉर्म भरवानी रीत सेम ज छे, तो आपणे कोई पण एकने ध्यानमां राखी आगळ वधीशुं। मित्रों, आ भरतीनुं नोटिफिकेशन जो तमारे डाउनलोड करवुं होय तो तमारा जिलानी नामनी सामे अहीं मित्रों जे ग्रीन कलर मां PDF लखेल छे तेना उपर क्लिक करशो तो PDF फाइल डाउनलोड थई जशे। मित्रों, अरजी फॉर्म भरवा माटे अहीं एप्लाय ना बटन उपर क्लिक करी देवानुं रहेशे। जेवुं मित्रों तमे एप्लाय ना बटन उपर क्लिक करशो एटले फरीथी आ मुजबनी एक स्क्रीन ओपन थई जशे। अहीं एक डिक्लेरेशन आपवामां आवेल छे ते वाची लेवानुं रहेशे, नीचे स्क्रोल करवानुं रहेशे, तेने एक्सेप्ट करवा माटे आई એગ્રી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે આઈ એગ્રી ના બટન ઉપર ક્લિક કરશો તો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે કે જે 4 સ્ટેપમાં હશે, ચારે ચાર સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશનમાં મિત્રો અહીંથી તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમે જે જિલ્લામાં અરજી ફોર્મ ભરતા હશો તે જ જિલ્લાનું નામ તમને જોવા મળશે, એટલે જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમારે તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે વિસ્તાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ગામનું નામ અથવા તો શહેરનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આંગણવાડી અહીંથી પસંદ કરવાની રહેશે, જેમ કે મિત્રો આપણે જેવું ગામનું નામ સિલેક્ટ કરીશું એટલે અહીંથી આંગણવાડીનું લિસ્ટ જોવા મળશે, એટલે તમને જે લાગુ પડતી આંગણવાડી હોય તેને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો ઉમેદવારે પોતાનું ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, ત્યાર પછી ઉમેદવારે પોતાનું ગુજરાતીમાં નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। સૌથી પહેલા તમારે તમારું નામ લખવાનું રહેશે, ત્યાર પછી પિતા અથવા તો પતિનું નામ લખવાનું રહેશે અને ત્યાર પછી તમારે સરનેમ લખવાની રહેશે, એવી રીતે નામ લખવાનું રહેશે। ત્યાર પછી તમારી જાતિ કઈ છે, સ્ત્રી કે પુરુષ, તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે કઈ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે, આંગણવાડી તેડાગર કે કાર્યકર, તે પોસ્ટ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારો જે તે મોબાઈલ નંબર હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે, સેન ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેન ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી આવશે, તે ઓટીપી તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી સબમિટ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે, બીજા સ્ટેપમાં તમારે તમારી માહિતી આપવાની રહેશે। મિત્રો અહીં રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જિલ્લો સિલેક્ટ કરેલ છે, તાલુકો, ગામ અથવા તો શહેરનું નામ અને આંગણવાડી સિલેક્ટ કરેલ છે તે ઓટોમેટિક આવી જશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। ત્યાર પછી તમારે તમારું નામ ઇંગ્લિશમાં લખવાનું રહેશે, સૌથી પહેલા તો તમારું નામ આ બોક્સમાં લખવાનું રહેશે, પરંતુ કેવી રીતે, તો કે ધોરણ 10 પાસની માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ ઇંગ્લિશમાં આ બોક્સમાં લખવાનું રહેશે। ત્યાર પછી તમારા પિતા હતો તો પતિનું નામ આ બોક્સમાં લખી દેવાનું રહેશે અને ત્યાર પછી ઇંગ્લિશમાં સરનેમ આ બોક્સમાં લખવાની રહેશે, પરંતુ અહીં મિત્રો નામ, પિતાનું નામ અથવા તો જે સરનેમ છે તે જેવી રીતે ધોરણ 10 પાસની માર્કશીટમાં હોય એવી જ રીતે લખવાની રહેશે। ત્યાર પછી નીચે ગુજરાતીમાં નામ લખવાનું રહેશે, સૌથી પહેલા નામ લખી દેવાનું, ત્યાર પછી પિતા અથવા તો પતિનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી સરનેમ લખવાની રહેશે।
તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ કેલેન્ડર માંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, રાષ્ટ્રીયતામાં અહીં ભારતીય સિલેક્ટ કરી દેવાનું રહેશે, ત્યાર પછી વૈવાહિક સ્થિતિ મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે, તમે અપરિણીત છો, પરિણીત છો કે વિધવા છો, જે વૈવાહિક સ્થિતિ હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, ત્યાર પછી તમારી કાસ્ટ કઈ છે, જાતિ કઈ છે, એસસી એસટી ઈડબ્લ્યુએસ જનરલ કે ઓબીસી, જે જાતિ હોય તે જાતિ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. આગળ મિત્રો તમારે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર સૌથી પહેલા તો કઢાવવાનું રહેશે, અને જે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલું જોઈએ, અને અહીં જે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે તારીખ 8/5/2023 થી લઈને 30/11/2023 સુધીમાં કઢાવેલું હોય તે જ માન્ય રહેશે. મિત્રો અહીં રહેઠાણ અંગેના પ્રમાણપત્રમાં જેવી રીતે સરનામું છે એવી રીતે સરનામું આપવાનું રહેશે, તેમાં મિત્રો સૌથી પહેલા જિલ્લો સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકો સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, અને તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી જે તારીખે મિત્રો તમે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવેલ છે તે તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. એવી જ રીતે આગળ તમારે પત્ર વ્યવહાર માટે પણ એક અલગથી સરનામું આપવાનું રહેશે, આ બોક્સમાં સરનામું ટાઈપ કરવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામ અથવા તો શહેરનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, અને તમારું જે તે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. મિત્રો તમારો જે મોબાઈલ નંબર છે તે રજીસ્ટ્રેશન કરતી વખતે જે તમે આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં. ત્યાર પછી નીચે અહીં મિત્રો બે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી લેવાના રહેશે, એક્સેપ્ટ કરવા માટે બંને ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે, ત્યાર પછી સબમિટ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે, અને ત્રીજા સ્ટેપમાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરતા હશો એટલે કે આંગણવાડી કાર્યકર અથવા તો આંગણવાડી તેડાગર જે પોસ્ટ માટે જે લઘુત્તમ લાયકાત રાખેલ છે તેની વિગત તમારે આપી દેવાની રહેશે. સૌથી પહેલા ધોરણ 10માની વિગત આપવાની રહેશે, ધોરણ 10ની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તો તેમાં મિત્રો માર્ક સિસ્ટમ છે કે ટકાવારી નીતિ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, ત્યાર પછી મેળવેલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરવાના, કુલ ગુણ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમે જે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ છે તે કયા વર્ષે પાસ કરેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરવાના રહેશે, જે રાજ્યમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. એવી જ રીતે આગળ મિત્રો તમારે ધોરણ 12 પાસની વિગત પણ આપી દેવાની રહેશે. જો તમે ધોરણ 12 પાસ કરેલ હોય અને તમે જે પોસ્ટ માટે અરજી ફોર્મ ભરો છો તેમાં ધોરણ 12 પાસ માંગેલ હોય તો ધોરણ 12માંની વિગત પણ આપવાની રહેશે, અથવા તો મિત્રો ધોરણ 10 પાસ પછી 2 વર્ષનો ડિપ્લોમામાં કોર્સ કરેલ હોય તો તેની વિગત આપવાની રહેશે, અને ધોરણ 12 પાસ પછી પ્રી પીટીસી પીટીસી બીએડ અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા તો સ્નાતક કરેલ હોય તો તેની વિગત આપી દેવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની તમામ વિગત આપ્યા પછી અહીં તમને સબમિટનું બટન જોવા મળશે, તે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે, અને ચોથા સ્ટેપમાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. મિત્રો સૌથી પહેલા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, પરંતુ ફોટો અપલોડ કરો તે પહેલા અહીં અગત્યની એક સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ, ફોટાની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ફોટોગ્રાફ અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. ત્યાર પછી નીચે મિત્રો તમારે અગત્યના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે કલર સ્કેનમાં જ કરવાના રહેશે, અને પીડીએફ ફોર્મેટમાં જ તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને ફાઇલની સાઇઝ છે તે 2 MB કરતા ઓછી હોવી જોઈએ. સૌથી પહેલા તમારે સ્વઘોષના પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે અપલોડ કરવાનું રહેશે, અને સાથે સાથે આધાર કાર્ડ અથવા તો કોઈ પણ એક ઓળખનો પુરાવો તમારે અપલોડ કરવાનું રહેશે. બંનેને મર્જ કરી અને તમારે અપલોડ કરવાના રહેશે. ચોઇસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરી અને પીડીએફ ફાઇલ બનાવેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં પીડીએફ ફાઇલ અપલોડ થઈ જશે. એવી જ રીતે બીજા નંબરમાં તમારે જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ધોરણ 10 પાસનું ક્રેડિટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મામલતદાર દ્વારા આપવામાં આવેલું સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી ધોરણ 10 પાસની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી ધોરણ 12 પાસની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ડ્રાફ્ટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ડ્રાફ્ટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કર્યા પછી અહીં તમને કન્ફર્મ એન્ડ સબમિટનું બટન જોવા મળશે, તે કન્ફર્મ એન્ડ સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે કન્ફર્મ એન્ડ સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે.
तो आवी रीते मित्रों गुजरातना अलग अलग तालुका अने महानगरपालिकामां जे आंगणवाड़ी कार्यकर अने तेड़ागरनी भरती बहार पाड़वामां आवेली छे तो तेमां तमे जाते ज ऑनलाइन अरजी फॉर्म भरी शकशो। परंतु मित्रों तमे जो घर बैठा ज ऑनलाइन अरजी फॉर्म भरावा मांगता होय तो अमारा जे व्हाट्सएप नंबर छे 9107661546 आ नंबर पर तमे व्हाट्सएप पर मेसेज करशो के अमारे आंगणवाड़ीनी भरतीमां अरजी फॉर्म भरवुं छे तो तमने नजीवी फी साथे घर बैठा ज ऑनलाइन अरजी फॉर्म भरी देवामां आवशे। आशा राखू छू वीडियो पसंद पड़ी हशे। वीडियो पसंद पड़ी हो तो लाइक अने शेयर करी देजो। चेनल मां नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। फरी मळीशुं एक नवा टॉपिक साथे एक नवा ज मीडियामां। त्यां सुधी जय हिंद, वंदे मातरम।